જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો મેં ગુજરાત સરકારની આવનારી એટીડીઓની ભરતીને અનુલક્ષીને એટીડીઓના અભ્યાસક્રમને ધ્યાને રાખીને વિડીયો સિરીઝની શરૂઆત કરી છે આ મારો ત્રીજો વિડીયો છે અને પહેલાં પણ મેં પાર્ટ વનને ટુ અપલોડ કરી દીધા છે જો તે તમારે જોવાનું બાકી તો તમે જોઈ લેજો તો હવે આપણે એટીડીના પેશિયલ ગુજરાતી પ્રશ્નોની શરૂઆત કરીએ તેમાં પહેલો પ્રશ્ન જોઈએ તો ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના પક્ષના આંતરિક વિખવાદથી ગુજરાતના કયા મુખ્યમંત્રીને રાજીનામું આપવું પડ્યું હતું તો પેલો એ ઓપ્શન જોઈએ તો ચીમનભાઈ પટેલ બી ઓપ્શન જોઈએ તો ઘનશ્યામભાઈ ઓઝા સી ઓપ્શન જોઈએ તો હિતેન્દ્રભાઈ દેસાઈને ડી તો બાબુભાઈ પટેલ તો મિત્રો તેનો સાચો જવાબ છે બી ઘનશ્યાભાઈ ઓઝાને રાજીનામું આપવું પડ્યું હતું બીજો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીને સાયકલ આપવાની સરસ્વતી સાધના યોજનાની શરૂઆત ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી ચાર ઓપ્શન જોઈએ તો એ ચિમનભાઈ પટેલ બી નરેન્દ્રભાઈ મોદી સી સુરેશભાઈ મહેતા અને ડી માધવસિંહ સોલંકી તો મિત્રો સાચો જવાબ છે સુરેશભાઈ મહેતાના સમયમાં સરસ્વતી સાધના યોજનાની શરૂઆત થઈ હતી ત્રીજો પ્રશ્ન જોઈએ તો સિકંદરને ભારત પર ચડાઈ કરવા આમંત્રણ આપનાર નીચેમાંથી કોણ હતું તો ચાર ઓપ્શનમાં છે એ માધવ મંત્રી બી આંભી સી ઘનાનંદ કે ડી ચાણક્ય તો મિત્રો સાચો જવાબ છે આંબી ચોથો જોઈએ તો ભાવસાગર ડેમ કઈ નદી પર આવેલો છે ચાર ઓપ્શન જોઈએ તો રંગોળી નદી બી મીંઢોળા નદી સી સાકર નદી કે ડી રાવલ નદી તો મિત્રો તને સાચો જવાબ છે રંગોળી નદી પર ભાવસાગર ડેમ આવેલો છે પાંચમો પ્રશ્ન જોઈએ તો સરસ્વતી નદી પર કઈ બહુ હેતુક યોજના બનાવવામાં આવી છે ચાર ઓપ્શન ઓ એ નાયકાતુકર બહુતુક યોજના બી યોજના સી ખોડિયાર બહુહેતુક યોજના કે ડી ધોળી ધજા બહુહેતુક યોજના તો મિત્રો સાચો જવાબ છે મુક્તેશ્વર બહુહેતુક યોજના છઠ્ઠા પ્રશ્ન જોઈએ તો કર્કવૃત્ત રેખા પર કુલ કેટલા દેશ આવેલા છે ચાર ઓપ્શન એ તેર દેશ બી દસ દસ કે સી પંદર દેશ કે ડી સોળ દેશ તો મિત્રો કર્કવૃત રેખા પર કુલ સોળ દેશ આવેલા છે જ્યારે વિશ્વવૃત રેખા પર તેર દેશ અને મકરવૃત રેખા પર દસ દેશ આવેલા છે સાતમો પ્રશ્ન જોઈએ તો ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ પાકી સડકો આવેલી છે ચાર ઓપ્શન જોઈએ તો એ ગુજરાત બી મહારાષ્ટ્ર સી રાજસ્થાન કે ડી ઉત્તર પ્રદેશ તો મિત્રો સાચો જવાબ છે બી મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાકી સડકો આવેલી છે આઠમો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા કયા વિધાનો સાચા છે એ તળ ગુજરાતમાં સત્તર નદી આવેલી છે સૌરાષ્ટ્રમાં એકોતેર નદી એવી આવેલી છે અને કચ્છમાં છતાણું નદી અને ડી ઉપરના તમામ સાચા તો મિત્રો ઉપરના તમામ તમામ સાચા છે નવમો પ્રશ્ન છે નીચે પૈકીના કયા ઉપરાષ્ટ્રપતિ કે જેમનું મૃત્યુ પોતાના હોદ્દા દરમિયાન થયું હતું ચાર ઓપ્શન જોઈએ તો એ સર્વપલ્લી રાધાકૃષ્ણન બી જાર હુસેન શ્રી કૃષ્ણકાંત કે ડી વીવીગી તો મિત્રો સાચો જવાબ છે શ્રી કૃષ્ણકાંત કે જે ઉપરાષ્ટ્રપતિ હતા અને તેમનું મૃત્યુ થયું હતું દસમો પ્રત્યે ઉત્ક્ટેશ્વર મહાદેવનો મેળો કઈ નદીના પટમાં ભરાય છે તો ચાર ઓપ્શન છે એ શેટી નદી બી સાબરમતી નદી સી વાત્રક નદી કે ડી મહી નદી તો મિત્રો સાચો જવાબ છે વાત્રક નદીના પટમાં ભરાય છે અગિયારમો પ્રશ્ન જે તો હિપેરીન નામના પ્રોટીનનું નિર્માણ શરીરના કયા અંગમાં થાય છે ચાર ઓપ્શન છે તે એ લિવર બી કિડની સી સ્વાદુપિન કિડની હૃદય તો મિત્રો સાચો જવાબ છે લિવર મિત્રો હિપેરિન એ શરીરમાં લોહીને જમવા દેતું નથી બારમો પ્રશ્ન જે નીચેના પૈકી આપેલા કયા વિધાનો સાચા છે એ અળસિયામાં ચામડી દ્વારા શ્વસન ક્રિયા થાય છે બી કીટકોમાં શ્વસન નલિકા દ્વારા શ્વસન ક્રિયા થાય છે સી માછલી ઝીંગા જેવા જલ્ય પ્રાણીઓમાં ઝાલ દ્વારા શ્વસન ક્રિયા થાય કે ડી ઉપરના તમામ સાચા તો મિત્રો ઉપરના તમામે તમામ સાચા છે તેરમો પ્રશ્ન જોઈએ તો શરીરનો સૌથી ચમકદાર હાડકું કયું છે એ પેગડું બી ફિબુલા સી ટીબિયા કે ડી ફીમર તો મિત્રો સાચો જવાબ છે સી ટીબિયા એ શરીરનો સૌથી ચમકદાર હાડકું છે ચૌદમો પ્રશ્ન જોઈએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કયો છે ચાર ઓપ્શન જોઈએ તો એ આઠ બી નવ સી સાત કે ડી છ મિત્રો સાચો જવાબ છે સી સાત પણ પ્રશ્ન જોઈએ તો શેઠ જગડુસા કયા રાજાના સમકાલીન હતા ચાર ઓપ્શન જોઈએ તો એ સિદ્ધરાજ બી વિસળદેવ વાઘેલા સી અજયપાણ કે ડી વનરાજ ચાવડા તો મિત્રો સાચો જવાબ છે બી વિસળદેવ વાઘેલાના સમકાલીન હતા સોળમો પ્રશ્ન જોઈએ તો કયા અધિનિયમથી ભારતમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો સાચો જવાબ છે ડી મોન્ટેગી ચેન્સ્પળ સુધારા દ્વારા ભારતમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો સત્તરમાં પ્રશ્ન જોઈતો દેશ દાચ એ કયા તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે ચાર ઓપ્શન જોઈએ તો દ્વિતીય તત્પુરુષ બી તૃતીય તત્પુરુષ સી ચતુર્થી તત્પુરુષ કે ડી પંચમી તત્પુરુષ 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 તો મિત્રો સાચો જવાબ છે ચતુર્થી જે જે સમાસ સમાસનો વિગ્રહ માટે શબ્દ દ્વારા થતો હોય તો તે ચતુર્થી તત્પુરુષ છે જોઈએ તો દેશ દાજ દાખલા તરીકે દેશદાજ તો દેશ માટે દાજ એટલે ચતુર્થી તત્પુરુષ હવે અઢારમો મો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ચાર જોડણી આપેલી છે એમાં વિનિમય બી કુતુલ સી કવયત્રી ને ડી ખુશ મિત્રો સી કવયત્રી સાચી જોડણી છે સોળ ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો બિલીપત્રનું ચોથું પાન કયા જાણીતા લેખિકાની કૃતિ છે એ પ્રીતિસેન ગુપ્તા બી વિદ્યાગૌરી નીલકઠ સી વર્ષા અડાલજા કેડી હિમાંશી સેલે તો મિત્રો સાચો જવાબ છે સી વર્ષા અડાલજાની કૃતિ છે આ પ્રશ્ન અને આ વિડીયોને છેલ્લો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંમાં કુલ કેટલી કલમનો સમાવેશ કરવામાં આવ્યો હતો ચાર ઓપ્શન જોઈએ તો એ બસો ત્રાણું બી બસો ઓગણએસી સી એકસો ઓગણએસી કે ડી બસો ઇઠો હતો તો મિત્રો સાચો જવાબ છે બી બસો ઓગણસી કલમનો સમાવેશ કરવામાં આવ્યો છે જો મિત્રો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક કરો અને શેર કરો